મહેસાણા નગરપાલિકામાં 20 વર્ષ બાદ સત્તા સંભાળનાર કોંગ્રેસ વહીવટદારોના પ્રથમ પાલિકા બજેટ સામાન્ય સભામાં રજૂ કર્યો હતો. બજેટમાં હોદ્દેદારોની અનેક ક્ષતિઓ સામે આવી હતી અને બજેટમાં જે અંદાજે 9 કરોડના કામો પેન્ડિંગ છે તેમાં ફક્ત 1 કરોડની જોગવાઈનો અંદાજ મૂક્યા હોવાના મુદ્દાઓ બાબતે પ્રમુખે સુધારણા કરવાનું કહેતા 50 લાખથી વધુની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. મહેસાણા નગરપાલિકામાં ખાસ સાધારણ સભામાં બજેટની ચર્ચા થાય તે પહેલા વિપક્ષે પ્રમુખ સહિત શાસક પક્ષને અવારનવાર કર્મચારીઓની બદલી સહિત વિવિધ મુદ્દે ઘેરી લીધા હતા અને ત્યારબાદ ગત સભાના પ્રોસીડિંગ વિપક્ષે 100 જેટલા ઠરાવમાં સુધારા સૂચવ્યા હતા. 1.5 કલાક સુધી ચર્ચા બાદ 10 મિનિટમાં વર્ષ 2016-17ના વર્ષનું બજેટ રજૂ કરી મંજૂર કરી દેવાયું હતું, જેમાં બગીચાઓમાં રમતગમતના સાધનો મૂકવા રૂપિયા 10 લાખની જોગવાઈ ઉપરાંત નવા પ્રોજેક્ટ અમલી માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ સાથે કરોડો રૂપિયાની આવક અને ખર્ચ સાથે રૂપિયા 51 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાતનો ઉલ્લેખ આ બજેટમાં ક્યાંય જોવા મળ્યો નથી. આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. ધર્મેન્દ્ર રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મહેસાણા.